બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ચાલુ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન થતાં અને માંગ ઘટતા બટાટાનો ભાવ તળિયે બેસી ગયો છે. ખેતરોમાં બટાટાના ઢગલા પડ્યા છે, પણ વેપારીઓ કોઈ ખરીદવા માટે આવતા નથી. તેવામાં ખેડૂતોએ બટાટાનું વેચાણ ક્યાં કરવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે. અને અચાનક જ બટાકાનો ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે માંસાહારનું પ્રમાણ ઘટતા અને વેજીટેબલ એવા બટાટાની માંગ વધતા બટાકાના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો. હોલસેલમાં જે બટાટાનો ભાવ 10-12 રૂપિયા કિલો હતો, તે જ બટાકાનો ભાવ 40 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો હતો અને તેના કારણે આ વર્ષે પણ ખેડૂતોને સારા ભાવ મળશે તે આશાએ ખેડૂતોએ મબલક વાવેતર કર્યું હતું. પરંતુ હવે બટાકાનો ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે બટાટાનું વાવેતર કરતા ખેડૂતોએ હવે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે અને સરકાર અન્ય પાકોની જેમ ટેકાના ભાવે બટાટાની પણ ખરીદી કરે અથવા તો સબસિડી આપી ખેડૂતોને નુકસાનમાંથી બચાવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે. ગયા વર્ષે અમે 100 કટ્ટા બટાકાના વાવ્યા હતા, બરોબર. ગઈ સાલે 200-250 રૂપિયાના ભાવ અમને મળ્યા હતા, બરોબર. તો પછી આ વર્ષે ફરીથી અમે 100 કટ્ટા બટાકાનું વાવેતર કર્યું છે, તો પછી આ ફરી અમને ભાવ નથી. 100 રૂપિયા મણ બટાકા હજી વેચ્યા છે, ખેતરમાં કોઈ લેવા આવતું નથી. વત્તા અહીંથી આપણે સ્ટોલ્સમાં મૂકવા જઈએ તો ખર્ચો ચડે છે, ભાડું ચડે છે. સરકાર કહો તો સબસિડી જાહેર કરે અથવા તો ખેડૂતોને પોષણનો ભાવ ગમે તે ભાવ વધે, ભાવ વગર સરકાર બટાકા ખરીદે. ગમે તે કંઈક કરે તો ખેડૂતને બચવાનો વારસો નહીં, તે ખેડૂતને બિયારણના પૈસા મળે એમ શક્ય નથી. મારું નામ ઈશ્વરભાઈ અમરાજી માળી, ગામ વાસડા. ખેડૂતના કહેવા મુજબ કોઈ વેપારી બટાટા લેવા આવતા નથી અને માર્કેટમાં કોઈ બટાટા લેવા તૈયાર નથી. તો હવે અમારી પાસે એક જ વિકલ્પ વધ્યો છે, તે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બટાકાનું વાવેતર બનાસકાંઠાના ડીસા, દિયોદર અને અમીરગઢ પંથકમાં થાય છે. અને આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં 68,000થી પણ વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. પરંતુ બટાટા નીકળવાની શરૂઆત સાથે જ બટાકાના ભાવ ગગડી ગયા છે. બટાકાનો ભાવ ગગડી જતાં ખેડૂતોને ફરી એકવાર કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગત વર્ષે બટાકાના ભાવ ઊંચા હતા અને તેના કારણે બિયારણ અને ખાતર પણ ઊંચા ભાવે લાવીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું. બટાકાનું બમ્પર ઉત્પાદન પણ થયું છે, પરંતુ હવે આટલો ખર્ચ અને મહેનત કર્યા બાદ પણ બટાકાનો ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અત્યારે ખેડૂતો વેપારીઓ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવશે તેની રાહ જોઈને બેઠા છે, પરંતુ એક પણ વેપારી ખેતરમાં ફરકતા નથી. તો બીજી તરફ બટાટા નીકળ્યા બાદ તેને અઠવાડિયામાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં ન આવે તો બગડી જવાની સંભાવના વધી જાય છે, જેથી ખેડૂતોએ ના છૂટકે બટાટા સ્ટોરમાં મૂકવાની ફરજ પડી રહી છે. કોલ્ડ સ્ટોરેજમાં પણ આ વખતે ભાડામાં 10% વધારો કરાયો છે, જેથી ખેડૂતોએ એક તરફ બટાટાના ભાવ નથી મળતા અને બીજી બાજુ સ્ટોરના ભાડામાં પણ વધારો થતા બે બાજુ માર સહન કરવાનો વારો આવ્યો છે. અને બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને અંદાજે 700 કરોડથી પણ વધુ નુકસાનનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે. વળી બનાસકાંઠા જિલ્લામાં પણ 220 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેમાં બટાકા સંગ્રહની કેપેસિટી 3.25 કરોડ કટ્ટાની છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવા આવ્યા છે અને હજુ પણ ખેતરોમાં 50 લાખથી પણ વધુ બટાટાના કટ્ટા પડ્યા છે. ત્યારે સ્ટોરેજમાં ભરાઈ ગયા બાદ ખેતરોમાં પડેલા બટાકાનું શું થશે અને તેનો નિકાલ કઈ રીતે કરવો તે પણ એક મોટો સવાલ વેપારીઓ અને ખેડૂતોને સતાવી રહ્યો છે. ગઈ સાલ કરતી આ વર્ષે બટાકાનું વાવેતર વધારશે, ઉત્પાદન પણ વધારશે. ખેડૂતોને આશા હતી કે ભાઈ આ વર્ષે ઉત્પાદન સારું મળશે તો ભાવ સારા મળશે તો ખેડૂતોને પૈસા પણ સારા મળશે, પણ આ બધું ઊંધું પડ્યું છે. ગઈ સાલ કરતી બટાકા એમને 200 રૂપિયે મણ જાય તો બટાકા પોસાયા હતા, પણ અત્યારે આ વર્ષે બટાકા 100 રૂપિયે મણ વેચાય છે હાલ, અને માર્કેટોમાં 100-120 રૂપિયે મણ વેચાય છે. તો કોલેસ્ટ્રોલની જે ક્ષમતા છે, કોલેસ્ટ્રોલ અત્યારે 75-80% ભરાઈ ગયા છે, કોલેસ્ટ્રોલ ભરાઈ ગયા, પણ હજી 25% માલથી વધારે પણ બહાર ખેતરોમાં પડ્યા છે. તો કોલેસ્ટ્રોલ ભરાઈને પણ માલ વધવાના છે, તો માર્કેટમાં અત્યારે 100-120 રૂપિયે જાય છે. ખેડૂતને શું પોસાય? ખેડૂતને વાવેતરના પૈસા નથી આવતા કે ખાતરના કે કંઈ પણ પૈસા હાલ અત્યારે આવતા નથી. લગભગ બનાસકાંઠામાં 1,000 કરોડથી વધારે ખેડૂતોને નુકસાન હશે આ વર્ષે. ડીસામાં બટાકાના ભાવ ન મળતા 1,000 કરોડથી વધુ નુકસાન થવાની સંભાવના છે.
એક તરફ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી છે, પરંતુ બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને આ વર્ષે 700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે હવે સરકાર બટાકા સાથે સંકળાયેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ચોક્કસ આયોજન કરે તેવી ખેડૂતોની માંગ છે.